નો કાર્યક્રમ અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામમાં દર્શન કરશે બાબા ભાગેશ્વર વિશ્વ ઉમિયાધામ જાતપુર ખાતે બપોરે ત્રણ વાગે બાબા ભાગેશ્વર પહોંચવાના છે આજે ગાંધીનગરના ઝુંડાલ ખાતે પણ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજવાનો છે જે બાદ આવતીકાલથી બે દિવસ અમદાવાદના ઓગણજ ખાતે પણ બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે તો સીધા જઈશું ઓગણજ કે જ્યાં બાબા ભાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવાનો છે મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ છે વિભુ ઓગણજ ખાતે જ્યાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે કેવી તૈયારીઓ થઈ રહી છે અને લોકોમાં કેવી ઉત્સુકતા દેખાઈ રહી છે પંકજ ધીરેન્દ્ર શાસ્ત્રી છે ગુજરાતની મુલાકાતે છે અલગ અલગ શહેરોમાં તેઓ દિવ્ય દરબાર કરી રહ્યા છે અમદાવાદમાં પણ ઓગણત્રીસ અને ત્રીસ મેના છે દિવ્ય દરબાર યોજાવાનો છે જો કે પહેલા ચાણક્યપુરી સ્થળ રાખવામાં આવ્યું હતું કે ચાણક્યપુરીમાં સેક્ટર નંબર છના જે મેદાન હતું તેમાં દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ અડતાલીસ કલાક પહેલા જ સ્થળ છે તે બદલી દેવામાં આવ્યું છે આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે હવે એસપી રિંગ રોડ એટલે કે ઓગણસ સર્કલ નજીક આવેલા જે મેદાન છે તેમાં દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે તેની તૈયારી છે તે કરી દેવામાં આવી છે અત્યારે જે આ સ્વામિનારાયણ મહોત્સવ જે સ્થળ ઉપર થયો હતો તે સ્થળ ઉપર નક્કી કરવામાં આવ્યું છે કે આ જગ્યા ઉપર હવે દિવ્ય દરબાર છે તે યોજવામાં આવશે અત્યારે પોલીસ કર્મીઓ પણ અત્યારે આ જે સ્થળ છે તેની મુલાકાતે આવી પહોંચ્યા છે વિઝીટ લઈ રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનું જે સ્ટેજ બનાવવામાં આવશે તે કઈ જગ્યા પર નક્કી કરવામાં આવશે લોકો કઈ જગ્યા પરથી એન્ટ્રી લેવામાં આવશે તેની સમીક્ષા છે તે અત્યારે કરી રહ્યા છે થોડી જ મિનિટોમાં હવે આયોજકો પણ અહીં પહોંચશે અને કેટલા લોકો આવવાનો અંદાજ છે તેના પ્રમાણે આખા જે જગ્યા પર છે તે બેરિકેટ લગાવવામાં આવશે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે વીઆઈપીની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે એટલે કે તમામ તૈયારીઓ છે હવે એ ચોવીસ કલાકમાં કરી દેવી પડશે કારણ કે આવતીકાલે પાંચ કલાકે જે નક્કી કરવામાં આવ્યો છે ઓગણત્રીસ તારીખે પાંચ વાગે દિવ્ય દરબારની શરૂઆત થશે એટલે કે લોકો માટે હવે તાબડતોબ તૈયારીઓ છે દિવ્ય દરબારની તે કરવી પડશે છેલ્લી ઘડીએ જો કે ચાણક્યપુરીમાં તમામ તૈયારીઓ થઈ ગઈ હતી આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો વીઆઈપી એન્ટ્રી સાથે જ ડોમ પણ તૈયાર થઈ ગયો હતો પરંતુ છેલ્લી ઘડીએ એવું લાગ્યું કે જે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવશે તો ત્યાં બેસી શકે તેટલી વ્યવસ્થા ન હતી અને તેના કારણે જ હવે સ્થળ બદલી અને ઓગણસ સર્કલ નજીક સ્વામિનારાયણ મહોત્સવ થયો હતો તે જ જગ્યા પર હવે દિવ્ય દરબારની તૈયારીઓ ચાલી જી વિભુ આભાર સમગ્ર માહિતી આપવા માટે તો બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર હવે ઓગણજ ખાતે થવાનો છે ત્યારે તેની તૈયારીઓ પણ અત્યારે ચાલી રહી છે અને સ્થળમાં ક્યાં સ્ટેજ રાખવો કેવી જગ્યાએ લોકોને બેસાડવા અને આયોજન જે છે એની સમીક્ષા કરવા માટે અત્યારે તમામ ટીમો એક બાદ એક અહીંયા વિઝિટ કરી રહી છે